ओम श्री गणेशाय नमः। तो मित्रों स्वागत है आपनों अपनी YouTube चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आज ना आ वीडियो में आपने हिंदू पंचांग ना कैलेंडर अनुसार चौथो महीनो एटले के अषाढ़ मास नु महात्म्य सांभळीशुं। आ महीना में शू करवू शू न करवू जोईए, શું ખાવું શું ન ખાવું જોઈએ, સાથે સાથે આ મહિનાનું આપણા શાસ્ત્રમાં શું મહત્વ છે અને આ મહિનામાં કયા તહેવારો આવે છે, વ્રત આવે છે તેના વિશે પણ માહિતી જાણીશું અને ખાસ કરીને આ મહિનામાં કયા દેવની પૂજા થાય છે કે જેથી કરીને આપણે તેનું વિશેષ ફળ મેળવી શકીએ તેના વિશે પણ જાણીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો મિત્રો આ વર્ષે અષાઢ મહિનાની શરૂઆત 19 જૂન 2023 સોમવારથી થઈને 17 જુલાઈ 2023 સોમવારે પૂર્ણ થાય છે। આ દિવસો દરમિયાન અષાઢ મહિનો રહેશે અને અષાઢ મહિનામાં એવું કહેવાય છે કે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। જેવી રીતે ભગવાન વિષ્ણુને પરસોત્તમ મહિનો પ્રિય છે, પરસોત્તમ મહિનો સમર્પિત છે, તેવી જ રીતે અષાઢ મહિનામાં પણ જો તેમની આપણે પૂજા કરીએ છીએ તો તેનું વિશેષ ફળ મેળવી શકાય છે। અને એમ પણ અષાઢ મહિનો પૂર્ણ થતાં પરસોત્તમ માસ શરૂ થવાનો છે, એટલે કે 18 જુલાઈથી પરસોત્તમ મહિનાની શરૂઆત થાય છે, અધિક માસની શરૂઆત થાય છે કે જેમાં પણ ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે। તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનામાં મંગળ ગ્રહની, મંગળદેવની પણ પૂજા કરવાથી જો આપણી કુંડળીમાં મંગળ દોષ હોય તો તેની પણ અસર ઓછી થાય છે અને સૂર્ય આપણને સુપ્રભાવ પણ આપે છે। અને આ બંને ગ્રહોની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા પણ મળે છે તથા આપણા અટકેલા કાર્યો પણ પૂર્ણ થાય છે। તેમજ આ અષાઢ માસથી જ વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે, મોસમ બદલે છે, ઋતુ બદલે છે, એટલા માટે ખાસ કરીને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું હોય છે। આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ મહિનામાં જળયુક્ત જે ફળ હોય, પાણીવાળા ફળ હોય તે ખાવા જોઈએ, વધુ તળેલી વસ્તુ ખાવી ન જોઈએ, બેલફળ ખાવા ન જોઈએ, તેમજ આ દિવસો દરમિયાન તરબૂચ, લીંબુ, હિંગ વગેરે જેવી વસ્તુનું સેવન કરવું જોઈએ, બહારનો ખોરાક બની શકે તેટલો ઓછો ખાવો જોઈએ, તીખી તળેલી વસ્તુને ત્યાગવી જોઈએ અને શક્ય હોય તો આ મહિનામાં અમુક દિવસે લસણ ડુંગળીનું પણ સેવન કરવું ન જોઈએ, જાજો ભારે ખોરાક ખાવો ન જોઈએ, હળવો ખોરાક ખાઈએ તો વધુ સારું કેમ કે વર્ષા ઋતુમાં આપણી પાચન શક્તિ અન્ય મહિનાઓ કરતાં થોડી મંદ પડી જાય છે, એટલા માટે કદાચ આપણને પેટના રોગો પણ થઈ શકે છે, એટલા માટે હળવી વસ્તુ ખાવી જોઈએ અને અન્ય કોઈ વસ્તુ ખાવા કરતાં સૂકો મેવો જો આપ ખાવ છો તો તે વધુ અસરકારક માનવામાં આવે છે। આ દિવસો દરમિયાન તીર્થસ્થાનોમાં પણ જવું જોઈએ, તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। ત્યાં જઈને ભગવાનના પાઠો કરવાના, દાન પુણ્યના કાર્યો કરવાના, મીઠું, તાંબુ, કાસુ, માટીના વાસણ, ઘઉં, તલ કે પછી ચોખાનું દાન કરવું આ મહિનામાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, એટલે આપણી શક્તિ પ્રમાણે ત્યાં ગરીબ જરૂરિયાતમંદોને, મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ અને દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ। તેમજ આ અષાઢ મહિનાથી જ ચાતુર્માસની શરૂઆત થાય છે, એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં પહોંચી જાય છે, પરંતુ છતાં પણ આ દિવસો દરમિયાન ધાર્મિક કાર્યોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે। જ્યારે આ દિવસો દરમિયાન સાંસારિક કાર્યો થઈ શકે નહીં, લગ્ન, મુંડન, સગાઈ, જમીન લેવેચ કરવી, ઘર ખરીદવું વગેરે જેવા કાર્યો જો આપણે આ દિવસો દરમિયાન ન કરીએ તો વધુ સારું, કેમ કે આ દિવસો દરમિયાન આપણા કોઈ પણ શુભ કાર્યમાં ભગવાનની હાજરી હોય નહીં, એટલે થઈ શકે ત્યાં સુધી સાંસારિક કાર્યો ન કરતા આ દિવસો દરમિયાન ધાર્મિક કાર્યો કરવા જોઈએ, ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ, ભાગવત કથા પણ બેસાડી શકાય, સાંભળી શકાય, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું જોઈએ અને 4 મહિનાનો લાંબો સમયગાળો છે તો 4 મહિનામાં તો એક રામાયણનું પુસ્તક તો વચાય જ જાય। અને એમ પણ આ વર્ષે ચાતુર્માસ 4 મહિના નહીં પરંતુ 5 મહિનાનો રહેશે, કેમ કે અધિક શ્રાવણ માસ આવી રહ્યો છે, તો આપણે સૌ લોકોને ભગવાનનું કાર્ય કરવા માટે વધુ સમય મળશે। આપ એમ જ માની લો કે ભગવાને સામેથી આપણને મોકો આપ્યો છે, ચાન્સ આપ્યો છે કે તમે મારી ભક્તિ કરો, મારું નામ લ્યો, તો આવી તકને ન મૂકતા આપણે ભગવાનને ભજી લેવા જોઈએ, ભગવાનનું બે ઘડી નામ લઈને આ ભાવ તરી જવો જોઈએ।
આ અષાઢ મહિનામાં અનેક એવા વ્રત આવે છે, તહેવાર આવે છે, અને એમ પણ અષાઢ મહિનાની શરૂઆત જ ભગવાન જગન્નાથની રથયાત્રાથી જ થાય છે, કે જેથી કરીને આપણો અષાઢ મહિનો આખો વ્રત અને તહેવારથી જ પસાર થાય છે. ભગવાન શ્રી ગણેશને સમર્પિત વિનાયક ચોથનું વ્રત આવે છે, અષાઢી પંચમી આવે છે, ત્યાર પછી ભાનુસપ્તમી આવશે, ભડલી નોમ આવશે, 29 તારીખ 2023ને ગુરુવારે દેવસૈની એકાદશી આવે છે, કે જે દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે અને સર્વે દેવો પોઢી જાય છે. ત્યાર પછી અષાઢ મહિનાની 13થી જયા પાર્વતીના વ્રત શરૂ થાય છે, મોરાકત આવે છે, ગુરુ પૂર્ણિમા પણ આ જ મહિનામાં આવે છે, હિંડોળા પણ શરૂ થાય છે, ત્યાર પછી સંકટ ચોથ આવે છે, ફરી પાછી ભાનુસપ્તમી પણ આ જ મહિનામાં આવે છે, કામિકા એકાદશી પણ આવશે, કે જે આપણામાં રહેલા કામને, આપણીમાં રહેલી વાસનાને દૂર કરે છે અને આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે એવી એકાદશી પણ આ જ મહિનામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત પણ આવશે, તેમજ અષાઢ મહિનાની અમાસના દિવસે દિવાસો હોય છે, એવ્રતજી વ્રતનું વ્રત હોય છે, અને અષાઢ મહિનાની અમાસને હરિયાળી અમાસ કહેવાય છે, એટલે અમાસનું મહત્ત્વ અનેક અમાસ કરતાં વધી જાય છે. તેમજ આ જ અમાસથી દશામાના વ્રત પણ શરૂ થાય છે, કે જે અધિક શ્રાવણ સુદ દશમ સુધી કરવાના હોય છે. તો આવી રીતે અષાઢ મહિનો સંપૂર્ણપણે વ્રત અને તહેવારોથી યુક્ત છે, એટલા માટે આ મહિનો ક્યારે ક્યાં પસાર થઈ જશે તેની આપણે સૌ લોકોને ખબર જ પડશે નહીં. આ મહિનો સંપૂર્ણપણે ભગવાનની ભક્તિમાં જશે, ભગવાનનું નામ લેવાશે, વ્રત ઉપવાસ થશે, અને એમ પણ આ મહિનામાં વર્ષા ઋતુ હોય છે, આપણી પાચન શક્તિ મંદ હોય છે, તો જો આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણી પાચન શક્તિ પણ વધુ સારી બને છે. અને વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ એવું કહેવાયું છે કે 15 દિવસે એક વખત શરીરને આરામ આપવો જોઈએ, આપણી પાચન શક્તિને આરામ આપવો જોઈએ, એટલે કે ઉપવાસ કરવો જોઈએ. તો આપણે જો એકાદશીનું વ્રત કરીએ છીએ કે જે 15 દિવસે એક વખત આવે છે, તો આપણી પાચન શક્તિ પણ સારી રહે છે, એટલે કે ધાર્મિક દ્રષ્ટિએ પણ એકાદશી સારી છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એકાદશીનું મહત્ત્વ બતાવાયું છે. તો એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. કહેવાય છે કે ચાતુર્માસની શરૂઆતથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢી જાય છે અને સંસારની દોરી ભગવાન શિવ સંભાળે છે, એટલા માટે ચાતુર્માસમાં ભગવાન શિવની પૂજાનું પણ મહત્ત્વ બતાવાયું છે. અને ચાતુર્માસમાં જ ભગવાન શ્રી શિવનો શ્રાવણ માસ પણ આવે છે, એટલા માટે ચાતુર્માસનું પણ મહત્ત્વ ખૂબ જ છે. તો મિત્રો, આ રીતે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે, આપણા શાસ્ત્રો પ્રમાણે અષાઢ માસનું મહત્ત્વ બીજા મહિનાઓ કરતાં અનેક ગણું વધી જાય છે, કેમ કે આ મહિનામાં અનેક વ્રત તહેવાર શરૂ થાય છે, આવે છે, અને દરેક વ્રત કોઈને કોઈ દેવી દેવતા ભગવાનને સમર્પિત છે, કે જે કરીને આપણે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણી મનોકામના પૂર્ણ કરી શકીએ છીએ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો આશા છે કે હવે આપ સૌ લોકોને અષાઢ માસનું મહત્ત્વ સમજાઈ ગયું હશે, તેમજ આ દિવસો દરમિયાન આ માસમાં શું ખાવું શું ન ખાવું તેની પણ આપણે વાત કરી. તો સર્વે માહિતી હવે આપ સૌ લોકોને મળી ગઈ હશે. તો આવા જ અવનવા વિડીયો, આવી જ અવનવી માહિતી જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.